પણ સમાજ હોય રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય એના સર્વાંગી વિકાસ માટે એની શિક્ષણ વ્યવસ્થા જે હોય છે એક પાયાની ભૂમિકા ભજવતી હોય છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કેવી છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું વિઝન શું છે આવનારા સમયમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કઈ દિશા તરફ આગળ વધી રહી છે આ તમામ સવાલોના જવાબ આપવા માટે આજે આપણી સાથે ગુજરાતના શિક્ષા મંત્રીની આખી ટીમ જોડાઈ છે ઋષિકેશભાઈ કુબેરભાઈ અને પ્રફુલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપ ત્રણેય મહાનુભાવો જ્યારે આજે અમારી સાથે જોડાયા છો ત્યારે ઋષિકેશભાઈ આપથી શરૂઆત કરીશ સૌથી પહેલો સવાલ એ છે કે આપણે ભાર વગરના ભણતરની વાત કરીએ છીએ આ કોન્સેપ્ટ આપણે ઘણા સમયથી આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરતા રહ્યા છીએ પરંતુ પહેલો સવાલ તમને એ છે કે રાષ્ટ્રમાં આપણા દેશમાં ગુજરાતની શિક્ષા વ્યવસ્થા એક અનોખી જગ્યા હાંસલ કરે એના માટે રાજ્ય સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે કયા પ્રકારના કાર્યો અત્યારે કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની વાત કરવામાં આવે પ્રાથમિક શિક્ષણની જો આપણે વાત કરીએ તો આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો એ વખતે બે હજાર એક બે અને બે હજાર બે પછી એમને જોયું કે ગામડામાં વસતા દૂરદરાજ વિસ્તારમાં વસતા પરિવારો ક્યાંક કનેક્ટિવિટીનો પણ અભાવ હોય શાળાકીય માળખાનો પણ અભાવ હોય આ બધા અભાવોની વચ્ચે પણ પ્રત્યેક ઘરનું બાળક ધોરણ એકમાં પ્રવેશ પામે એકમાં પ્રવેશ પામી અને એને એનો પીછો કરતાં કરતાં એ હાયર અને માધ્યમિક એજ્યુકેશન સુધી પહોંચે એ સમગ્ર આખો રૂટ એમને તય કર્યો કે પ્રત્યેક ઘરનું બાળક ભણવાપાત્રની ઉંમરે સ્કૂલમાં દાખલ થાય દીકરો હોય કે દીકરી એ સ્કૂલમાં દાખલ થયા પછી એમાં શિક્ષકોની ભરતી હોય શાળાના ઓરડાઓ છે કે એની પ્રાથમિક જરૂરિયાતો આપવાનો વિષય અને એમાં પણ જો તમે જોયું હોય તો દીકરીઓ ક્યાંક ને ક્યાંક ધોરણ પાંચ છ સાત આઠની આજુબાજુ સ્કૂલમાંથી ઊભી ઊઠી જતી હતી અને ભણવાનું છોડી દેતી હતી કારણ શોધ્યું તપાસ કરી કે શાળામાં અલગ ટોયલેટની વ્યવસ્થા નથી એક નાનું સરખું કારણ દીકરીઓના અભ્યાસ ઉપર અભ્યાસ છોડી દેતા અટકાવવા માટેની એક મુહિમ કારણ નાનું જ છે કે દીકરીઓ માટેનું ટોયલેટ અલગ જોઈએ એ ટોયલેટની પણ વ્યવસ્થા શિક્ષકોની વ્યવસ્થા અને પહેલાંનો સમય જે હતો હું કોઈની ટીકા કરવા નથી માંગતો પરંતુ જે સમય હતો ને એ સમયે જે વ્યવસ્થા કરી હોય એ વખતે સ્કૂલની અંદર જો પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીનો પ્રસંગ ઉજવવો હોય તો પણ ગોળ ધાણા લેવા માટે શિક્ષકોએ સરપંચ અને ગામના બે ત્રણ આગેવાનોને પકડવા પડતા હતા ચોક અને ડસ્ટર લાવવું હોય તો એ ગ્રાન્ટ અને નાણાંનો અભાવ હતો સદંતર એને દૂર કરી અને આજે તમે સ્માર્ટ ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમની સાથે અલગ વ્યવસ્થાઓ દ્વારા જે પ્રકારે દુનિયાના શિક્ષણ સાથે અને દુનિયા જે ટેકનોલોજીથી આગળ વધી રહી છે એ તમામ બાબતોથી અવેર કરવાનું કામ ધોરણ એકથી લઈ અને ધોર જ્યારે એનું અભ્યાસ પતી જાય પણ દાખલા તરીકે હાયર એજ્યુકેશનમાં કોઈપણ સ્ટ્રીમમાં એડમિશન લે ટેકનિકલ એજ્યુકેશનમાં લે કે કોઈ પણ મેડિકલ કે પેરામેડિકલમાં એ અભ્યાસ લે એ દરમિયાન સુવિધાઓનો વ્યાપ કદાચ જો આપને વાત કરું તો મેડિકલની અંદર પણ કેવળ અગિયારસો કે બારસો સીટો હતી આપણે ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિકની વાત કરીશું ખાસ સ મારે વાત એ સમજવી છે કે આપણે સ્માર્ટ ક્લાસીસની વાત કરીએ છીએ કુવેરભાઈ તમારે તમને પૂછવા માંગીશ કે સ્માર્ટ ક્લાસીસની વાત કરીએ છીએ પણ આજે પણ જે આદિવાસી જિલ્લાઓ છે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક ઓરડાઓની કમી છે શિક્ષકોની ઘટ છે પાયાની સુવિધાઓ શિક્ષણ વ્યવસ્થા માટે જે જોઈએ એની અછત તમને જણાઈ રહી છે શું કહેશો આજથી વીસ વર્ષ પહેલાં વીસ પચીસ વર્ષ પહેલાં આજની સ્થિતિમાં બહુ જ સુધારો થયો છે અને દિવસ ઉગે ને હાથ ત્યાં સુધી આપણી કેજીથી પીજી સુધી પૂરા ગુજરાતમાં દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એમાં આ જે પ્રાથમિક જે શિક્ષણ જે આપણું છે એ મૂળ પાયો છે પણ એમાં જે ખૂર્તી કડીઓ છે આપણે ઉમે ઉમેરીએ છીએ આપણે બત્રીસ હજાર ઉપરાંતની આપણી જે સ્કૂલો છે સરકારી અને બીજી ગ્રાન્ટી નેડ છે સેલ્ફ ફાઇનાન્સ ત્રેપન હજાર જેટલી સ્કૂલો છે પણ આ જે ખૂર્તી કડી છે એ ઉમેરીશું જે ઓરડાની ગટ છે એ પણ છે એમાં ચાલુ વર્ષે આપણી બજેટમાં જોગવાઈ કરીને વીસ હજાર જેટલા ઓરડાઓ આપણે આપી દીધા છે અને તેર હજાર જેટલા વર્કલોડ આપ્યા છે વચ્ચે કોવિડ નાઇન્ટીનની અસર રહી એટલે લર્નિંગ લોસ જે થયું આપણે શિક્ષણ વિભાગને થયું વિશેષ અસર આની એ રહી છે એટલે એમાં આપણે કરી શક્યા નહોતા પણ આવનારા સમયમાં એની શરૂઆત આપણે કરી રહ્યા છે અને જે ઓરડાઓની ઘટ છે એ આપણે પૂરી કરીશું અને સાથે સાથે આપણે જે કહ્યું આ શિક્ષકોની ઘટ આ શિક્ષકોની ઘટ અને એ તો આપણા શિક્ષણ વિભાગમાં એક નિયમ છે કે એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ એ રિટાયરમેન્ટની તારીખ હોય છે એટલે જમા ઉદાર થયા કરે તેમ છતાં આપણે મોદી સાહેબે જ્યારે આ ગુજરાતની ધુરા સંભાળી ત્યારે સાચા અર્થમાં શિક્ષણમાં આમબૂલચૂલ પરિવર્તન થાય એના માટેના પ્રયત્નો કર્યા અને આજે આપણે લગભગ એક લાખ એંસી હજાર જેટલા શિક્ષકોને તો આપણે અરે પંચાણું હજાર જેટલા શિક્ષકોને આપણે ભરતી કરી અને સાથે સાથે અત્યારે ચાલુ વર્ષે બી આપણે જે શિક્ષણ સહાયક તરીકે આપણે જ્ઞાન સહાયક શિક્ષણ સહાયક અને ખેલ સહાયક આ એક પોલિસી બનાવીને આપણે શિક્ષકોની ભરતી મિત્રો કરવા જઈ રહ્યા છે પચીસ હજાર જેટલા આપણે જ્ઞાન સહાયકની ભરતી આપણે ટૂંક સમયમાં કરવાના છીએ સાથે સાથે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ એજ્યુકેશન મળે એના માટેની વ્યવસ્થા વિશેષમાં આપણે બે હજાર છત્રીસમાં આપણે ઓલિમ્પિકના અજમાન બનવાના છીએ તો ખેલ પ્રત્યે પણ આપણી રુચિ કેળવાય અને વિદ્યાર્થીઓમાં જે એનામાં જે સ્કેલ માટે સ્કિલ છે જે ટ્રાઇબલ એરિયામાં ને બધે દરેક જગ્યાએ તો વિદ્યાર્થીમાં જે સ્પોર્ટની એના તરફ રૂચિ કેળવાય એના માટે ખેલ સહાયક પણ આપણે પાંચ હજારની આપણે ભરતી કરવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં એ જાહેરાત આવશે એટલે આ બધા જ જે ખૂટતી કડીઓ છે એમાં આપણી રાજ્ય સરકાર ઉમેરો કરીને સાથે સાથે આપણા પીપીપી મોડ પર આપણા જે સમાજ આપણા પત્રકાર મિત્રો આપણા વડીલો આપણા બધા સાથે મળીને આપણું જે ગુજરાતનું શિક્ષણ જે આગળ વધી રહ્યું છે આમ તો ઉત્તમ છે જ પણ એમાં જે ખૂર્તી કડીઓ છે આપણે ઉમેરીશું પણ જે કેટલીક જગ્યાએ નાની મોટી જે ત્રુટિઓ છે અને એમાં સવિશેષ કરીને ટ્રાઇબલ એરિયામાં વાલીઓ જે પેરેન્ટ જાગૃત નથી પણ એ બાળકોનું પણ આપણે ચિંતા આપણા રાજ્ય સરકાર અને આપણા શિક્ષક મિત્રો ગુરુજનો કરી રહ્યા છે અને એમાં પણ જે ખુડતી કડી છે એ મિત્રો ઉમેરીશું ધન્યવાદ